સમસ્ત વગાસિયા પરિવાર દ્વારા વલાડી ખાતે જલયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો, જેમાં મોટી સંખ્યામાં વગાસિયા પરિવારના સદસ્યો જોડાયેલા હતા. સમસ્ત વઘાસિયા પરિવારના સોરાપુરા દાદા પાતા દાદાની પ્રેરણાથી આજરોજ સવારે સમસ્ત વઘાસિયા પરિવારના પરિવારજનો દ્વારા વલાડી ગામથી પવિત્ર જળની જળયાત્રાની ભવ્ય શુભારંભ થયેલો હતો અને આ જળયાત્રામાં દીકરીઓએ માતાજીના વિવિધ સ્વરૂપો ધારણ કરેલા હતા. સમગ્ર પરિવારજનો યજ્ઞનામાં યજમાનો અને ગ્રામજનો જોડાયેલા હતા અને આ જળયાત્રા દેવી ચરિત્ર જ્ઞાન યજ્ઞના સભા મંડપ સુધી પહોંચેલી હતી અને આ ધર્મ મહોત્સવનો પરિવારજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયેલો હતો. આજે સવારે દેવી ચરિત્રના પ્રથમ દિવસે વ્યાસાસને વક્તા દીપાલીજી પટેલે શુભારંભ કરેલો હતો. આજના દિવસે વક્તાએ દેવી ચરિત્રનું જ્ઞાન પીરસતા શ્રોતા અને વક્તાના લક્ષણો કેવા હોવા જોઈએ તે વિશે વિસ્તૃત ચર્ચા કરેલી હતી અને પરિવારજનોને વ્યસનની તિલાંજલિ આપવા માટે અનુરોધ કરેલો હતો. દિવ્ય ધામ મંદિરના નિર્માણ માટે પરિવારજનોએ વિવિધ સંકલ્પો લીધેલા હતા. આજથી 1008 સહસ્ત્રકુંડી મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ પ્રધાન આચાર્ય આજે જય માતાજી. આજે 592 ગામનો અમારો સમગ્ર વગાસિયા પરિવાર 50,000 જેટલા માણસો અમે એક જ નેજા હેઠળ આજે ભેગા થયા છીએ અને 1008 આહુતિ હવનની અંદર હોમવા જઈ રહી ને એક ઇતિહાસ બનવા એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ. સમાજના બધાએ સંગઠનોનો અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવિષ્યની અંદર વલારડીની અંદર આ એક દિવ્યધામ એક વિશ્વકક્ષાનું મંદિર બની રહેશે અને માં અંદર જ્યોત સ્વરૂપે પ્રગટવાના છે. મારું નામ નીતા વઘાસિયા છે. હું પૂર્વ કોર્પોરેટર રાજકોટ. અમારો વઘાસિયા પરિવાર બહુ જ મોટી સંખ્યામાં છે. જે 592 ગામ છે એમાં અમારા સમસ્ત વઘાસિયા પરિવાર આજે વલારડી ગામમાં બધા એકઠા મળેલા છે, જ્યાં 1008 કુંડીનો યજ્ઞ થવાનો છે અને ત્યાં મોટું દિવ્ય ધામ બનવાનું છે. એ મંદિરમાં માતાજી જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થવાના છે અને અમને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. અમે લોકો સ્વચ્છતા અભિયાન અને ખૂબ જ સંગઠનથી જે કામ થાય એ કામ અમે વધારવા ઈચ્છીએ છીએ. કુલ શ્રી વેરાય માત કી જય. સમસ્ત વઘાસિયા પરિવારને આંગણે વલારડીને આંગણે ભવ્ય રીતે માં વેરાયનું મંદિરનું નિર્માણ થઈ થવા જઈ રહ્યું છે ત્યારે આજે અમારા પરિવારના 592 ગામના વઘાસિયા પરિવાર અહીંયા પાતા દાદાના સાનિધ્યમાં એકઠા થયા છે અને એના નિમિત્તે વઘાસિયા પરિવારે 1008 કુંડી યજ્ઞ રાખ્યો છે. આજે 1008 દંપતી મળી અને આ યજ્ઞમાં આહુતિ કરી કરશે અને ભવ્ય રીતે માનું મંદિરનું નિર્માણ થશે. એટલા માટે સમગ્ર વઘાસિયા પરિવાર મળી અને દાદાના સાનિધ્યમાં આવો શુભ સંકલ્પ કરી અને આ ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. વઘાસિયા કુટુંબના અંદાજે કેટલા માણસો આવ્યા છે? અહીંયા વઘાસિયા કુટુંબના અંદાજે 50,000 થી વધારે માણસો આજે ઉપસ્થિત છે.